ચાલો હવે આગળ એક જ શબ્દમાં તમારે જવાબ લખવાનો છે એટલે એક જ અહીંયા શબ્દ જેવો આવે તેમાં જવાબ લખવાનો છે વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા તો વાદળા પેલા પહાડ જેવા હતા ને મોટા કાળા વાદળાની પાછળ જઈને બેઠા તો શું લખશો અહીંયા કાળા વાદળાની પાછળ વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા તો પવનની કોની ગાડીમાં બેસીને લોકો દોડવા લાગ્યા પવનની વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા દીવો સળગાવ્યો ત્યારે કેવું લાગે તો થોડો સૂર્યપ્રકાશ જેવું લાગે એટલે શું થયું તો સૂર્યોદય થયો લાગે ધરતી પરના લોકો વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા તો ધરતી પરના લોકો વીજળી ઝબૂકે ત્યારે કેવું લાગ્યું તો એમની આંખો ચમકતી હતી એટલે શું ચમકતી હતી વીજળી ચમકતી હતી પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું વાવાઝોડું શું આવ્યું વાવાઝોડું ચાલો હવે આગળ નીચેનામાંથી સાચા અર્થવાળા સામે ખરાની નિશાની કરવાની છે એની સાથે જે અર્થ લાગુ પડતો હોય તેની સામે શું કરવાની ખરાની નિશાની એક ગુલાબી ઠંડી હતી તો ગુલાબી રંગની ચાદર એમણે ઓઢેલી હતી મજા પડે એવી ઠંડી કે ખૂબ વધારે ઠંડી તો એમ ગુલાબી ઠંડી પડે એટલે કે મજા પડે એવી ઠંડી હતી સૂર્યોદય થયો એટલે સૂર્યને લોકોની દયા આવતી હતી સૂર્ય ઉગ્યો હશે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો ના એવું ના આવે શું આવે સૂર્ય ઉગ્યો હશે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા પવનના ધક્કાથી વાદળા ઝડપથી ખસતા હતા વાદળા દોડતા હતા પવનની ગાડી ખૂબ ઝડપથી ચાલતી હતી શું હતું કે પવનનો ધક્કો લાગ્યો એટલે વાદળા ફટાફટ ઝડપથી ખસતા હતા હવે તમારે અહીંયા વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવાના છે જેવી રીતે કે અહીંયા નંબર આપેલા છે 1 અને 7 પહેલું તો કૂકડો કૂકડે કૂક કરતો તે સવારનું દ્રશ્ય દર્શાવ્યું છે બીજા નંબર પર શું આવશે સવાર થઈ શું આવે તો અહીંયા બીજો નંબર ત્રીજો નંબર બધા વાદળાએ કપડાં પહેર્યા શું આવશે ત્રીજા નંબર પર બધા વાદળાએ કપડાં પહેર્યા ચોથા નંબર પર વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ જઈને ભેગા થઈ ગયા પાંચમા નંબર પર વાદળા આકાશમાં દોડવા લાગ્યા અને છઠ્ઠો નંબર વાદળાની આંખો ચમકવા લાગી એમ ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનું છે ગમે તેમ વાક્યો આપેલા છે તમે ક્રમ પ્રમાણે ગોઠવી દીધા છે